ઉનાળાની કાળઝાળ ગરમીમાં માનવજાતને પાણીની તકલીફ પડતી હોય છે ત્યારે આવી ગરમીમાં અબોલ પશુ પક્ષીઓની તો વાત જ શું કરવી અબોલ પશુ પક્ષીઓની સેવા માટે ગુજરાત પોલીસ લાઇન બોય હેલ્પ સેન્ટરના જાગૃત અને સેવાભાવી એવા રણજીત લાલજીભાઈ સુતરિયા અને તેમની ટીમ દ્વારા હિંમતનગરની પોલીસ અધિક્ષક શ્રીની કચેરી ખાતે સાત માર્ચના રોજ તેમની ટીમના સપોર્ટથી હજાર કુંડાનું ફ્રીમાં વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો પક્ષીઓને પાણી મળી રહે અને પાણી વગર પક્ષીઓનું મરણ ન થાય તેના માટે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો તેનો લાભ શહેરની જનતાએ લીધો હતો આ ગ્રુપ દ્વારા શહેરની જનતાને વિનંતી કરવામાં આવી હતી કે દરેક પોતાના મકાન આસપાસ કે જ્યાં છાયણો હોય તેવી જગ્યાએ આ કુંડા ભરાવા અને પક્ષીઓને પાણી મળી રહે તેવું આયોજન કરવું જો દરેક માણસ આવા વિચાર કરતા થઈ જાય તો માનવજાતનું કલ્યાણ થઈ જાય આ હેલ્પ સેન્ટર દ્વારા રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવે છે ગુજરાત પોલીસ લાઇન બોય હેલ્પ સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ પોલીસ ખાતામાં નોકરી કરતા પોલીસ અધિકારી કર્મચારી અને સિવિલિયન અધિકારી કર્મચારી ઉપર કુદરતી આફત જેવી કે અકસ્માત ભયંકર બીમારી કેન્સર કિડની કે હૃદય રોગ મૂત્રાશયના રોગ અથવા અકસ્માતથી કોઈ પણ પોલીસકર્મી કે સિવિલિયન ચાલુ ફરજ દરમિયાન અવસાન પામે અથવા શરીરનો કોઈ પણ અંગ ગુમાવવાનો વારો આવે તેવા દુઃખદ ગુજરાત પોલીસ બોય હેલ્પ સેન્ટર દ્વારા આર્થિક સહાય આપવાનું નક્કી કરેલ છે આ હેલ્પ સેન્ટર અત્યારે સાબરકાંઠા અરવલ્લી અમદાવાદ ખેડા બનાસકાંઠા પંચમહાલ દાહોદ મહીસાગર સુરેન્દ્રનગર પાટણ બરોડા મહેસાણા કચ્છ ગાંધીનગર આણંદ જેવા જિલ્લામાં સેવા આપી રહ્યા છે થોડા સમય પહેલા માળીના છાપરિયા કેન્દ્રીય વિદ્યાલયની બાજુમાં મહેતાપુરા હિંમતનગરના અમૃતભાઈ મોહનભાઈ મકવાણા ચાલુ ફરજ બીમારીના કારણે મૃત્યુ થતાં તેમના પત્ની ઉષાબેનને પચીસ હજાર રૂપિયાની સહાય પીએસઆઈ પીવી ગોહિલની રૂબરૂ સહાય આપવામાં આવી આવા ઉમદા કાર્ય ગુજરાત પોલીસ લાઇન બોય હેલ્થ સેન્ટર દ્વારા કરાય છે તે બિરદાવવાને લાયક છે રાકેશ નાયક સાથે અને ગુજરાત ન્યૂઝ ઇડર